રાષ્ટ્રવાદી ફિલ્મોનો સિલસિલો યથાવત છે. હમણાં રિસેન્ટલી 370 આવીને ગઈ, અને આપણે જોઈએ તો 2014 પછી જે છે એ નેશનલાઇઝ મૂવીઓ વધી ગઈ છે એવું ધ્યાનમાં આવી રહ્યું છે. એટલે હમણાં જ 370 આવીને ગઈ, સાવરકર આવવાની છે, અત્યારે બસ્તર જે છે એ આજે રિલીઝ થઈ ગઈ છે. હવે જે બેને કેરલા સ્ટોરી કરી હતી, કેરલા સ્ટોરી એક કહેવાય કે બહુ મોટો હાઈપ પકડ્યો હતો. કેરલા સ્ટોરી, કાશ્મીર ફાઇલ્સ અને કેરલા સ્ટોરી આ બંને જે મૂવી કહી શકાય કે જે એકદમ ખૂબ ચર્ચામાં રહી, અને જેણે કેરલા સ્ટોરીમાં મુખ્ય રોલ કર્યો છે, અદા શર્માની વાત કરવામાં આવે તો એ જ બેને આ વખતે બસ્તરમાં લીડ રોલ કર્યો છે. આજે રિલીઝ થયું છે. ગઈકાલે અમદાવાદમાં પીવીઆર એક્રોપોલિસ જે મોલ છે ત્યાં એનું પ્રીમિયર એટલે કે પ્રી રિલીઝ શો હતો. ત્યાં અદા શર્મા પોતે એ મૂવી જોવા આવ્યા હતા, એટલે લોકોના રિએક્શન જોવાના હતા એમને કે કયા પ્રકારે મૂવી છે, શું છે, શું રિસ્પોન્સ મળી રહ્યો છે. તો એવામાં અદા શર્માએ આ મૂવી વિશે જે વાત કરી એ શું કહ્યું, આવો સાંભળીએ. મેમ, 2010 કા યે સીન હૈ ઓર અભી 2023 સે ક્યા ડિફરન્ટ હૈ, મતલબ આપકા જો સીન થા ઓર અભી કા જો માહોલ હૈ? અભી કા માહોલ આપ દેખ સકતે હો. ફર્સ્ટલી હમ લોગ બસ્તર મેં નહીં હૈ, મેં ગુજરાત મેં હું, જો ઇટ્સ સેફ. એન્ડ આઈ મેટ, આઈ થિંક મેં બહુત ફોર્ચ્યુનેટ હિરોઇન હું જો કિસી કો ભી પકડ સકે. મેં આપકો જાનતી ભી નહીં, આઈ ડોન્ટ ઇવન નો યોર નેમ મેમ, બટ થેન્ક યુ. આઈ નો કે મેં કિસકો ભી બુલા સકતી હું ઓર વો મેરી અચ્છી રિવ્યૂ દેગા. આઈ એમ લાઈક વન ઓફ ધોઝ લકી એક્ટ્રેસીસ, આપ સોચો. મેં થેન્ક યુ, એન્ડ યુ આર સેઇંગ સચ સ્વીટ થિંગ્સ અબાઉટ મી. વોટ ઇઝ યોર નેમ? એશા. એશા, સી આઈ કોલ્ડ એશા ફ્રોમ દેર, શી વોન્ટેડ અ ફોટો. આઈ સેડ યુ કમ એન્ડ યુ ડૂ માય ઇન્ટરવ્યૂ ફોર મી. So I think I'm the luckiest person ever. And abhi I don't think you all need to do my interviews. Just bhi Bastar dekhi, aap unke sab interviews kar lo. Mujhe janna hai ki audience ko kya kehna hai. Main to kahungi apne film ke bare mein, har heroine kehti hai maine achhi film banayi, bahut acha experience tha, director bahut acche the, producer bahut acha tha. Aap audience se poocho, woh sab masala de denge aapko, achhi achhi cheeze ya buri buri jo bhi, but at least real hoga. તો એક સમય હતો કે જ્યારે બુદ્ધા ઇન ટ્રાફિક જામ જે અર્બન નક્સલ ઉપર વિવેક અગ્નિહોત્રીનું એક મૂવી આવી ગયું, એવી જ રીતે આ જે મૂવી છે બસ્તર એ નક્સલાઇઝ પર મૂવી છે, જેને કહી શકાય કે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં જે નક્સલવાદ જે છે એ કયા પ્રકારે વર્ક કરે છે એના માટે આ મૂવી છે. આના વિશે લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે આ ફિલ્મ વિશેની, એ લોકોનું શું કહેવું છે આવો સાંભળીએ. આજે મૂવી જોયા પછી કયા પ્રકારનો એક્સપિરિયન્સ રહ્યો તમારો? આમ તો જે આપણા રૂરલ એરિયા જે છત્તીસગઢની સાઈડના ખરી ગઢચિરોલીને એના બારામાં વાંચેલું હતું, આજે ઓન સ્ક્રીન જોયું. ક્યાંક ને ક્યાંક આપણી બાજુ અર્બન નક્સલ છે તો ત્યાં આગળ જે આ ટાઈપનો નક્સલવાદમાં આવો વાત કરી, તો એનું આજે ઓન સ્ક્રીન જ્યારે જોયું ત્યારે થોડું વધારે આઈડિયા આવ્યો કે ખરેખર કેવા પ્રકારે ત્યાં આગળ હત્યાઓ થાય, કેવા પ્રકારે આપણા સોલ્જર્સે સ્ટ્રગલ કરીને ત્યાં આગળ લગભગ 70% જેટલું જે નક્સલવાદ ઓછો કરી નાખ્યો એ આજે જાણવા મળ્યું. જોયા પછી કયો પાર્ટ એવો છે કે જે ગમ્યો અને એ મૂવી પરથી શું ઇફેક્ટ લોકો પર પડશે? એકચ્યુઅલી ગમવાલાયક પાર્ટ તો એ છે જે વધારે દુઃખી કરે છે. એઝ અ ફિલ્મ તમને ગમે છે એ જે તમને ચોંકાવે છે, જે બધી હત્યાઓ થઈ જેની આપણે કલ્પના નથી કરતા, અને પસંદ એ રીતે આવે છે કે આપણા હજી આપણા તરફથી લડવાવાળા લોકો ત્યાં છે અને આટલી સારી રીતે લડી રહ્યા છે આટલી સંકટ પછી પણ. અને આપણે જેમ છેલ્લે પોસ્ટ ક્રેડિટમાં જોયું કે ઘણી બધી હાલત સુધરી છે, તો આનંદ તો ત્યાં જ થાય છે. બાકી ફિલ્મ તમને શોક કરે છે, ઘણું બધું એવું તમને જાણવા મળે છે જે પહેલાં નથી જાણ્યું તમે. સો ગુડ ફિલ્મ જે છે એ લોકો માટે કેવો મેસેજ આપશે, અને તમે શું કહેવા માગશો કે મૂવી માટે કે લોકો આને કેટલો એપ્રોચ કરે? લોકોને જે બસ્તરનો ઇસ્યુ જે બતાવ્યો છે લગભગ 90% લોકોને ખબર જ નથી, અને ધારો કે એ ફિલ્મ જોઈને એવું વિચારે કે અત્યારે હું એ જગ્યાએ જઈ જ ના શકું, પણ લગભગ 2 દિવસ પહેલાં જ હું એ વિસ્તારથી થોડા દૂર જ એટલે ચંદ્રપુર એક વર્લ્ડ લેવલનું બોટેનિકલ ગાર્ડન ખોલ્યું, અને ત્યાં તમે જાઓ તો તમને નવાઈ લાગે કે આ તમે એ જ વિસ્તારમાં છો જે 2010 સુધીના પિક્ચરમાં બતાવ્યું હતું. એટલે એ આખા ઇસ્યુનું જે પિક્ચરાઇઝેશન એટલું અદ્ભુત રીતે બતાવ્યું હતું, અને જે એની સ્ટોરી ટેલિંગ જે ચાલી રહી છે આપણને પિક્ચરમાંથી આપણી નજર હટાવવાની કે દિમાગ હટાવવાની ઈચ્છા થાય ને, બહુ અદ્ભુત રીતે એની રજૂઆત અહીંયા કરી છે. પણ સિનેરિયો તમે અત્યારે ત્યાં જશો તો બધું બદલાઈ ગયો છે, જે આમાં બતાવેલું છે એના કરતાં પણ વધારે સારી પરિસ્થિતિ થઈ ગઈ છે. 2010નું મૂવી છે એના કારણે 2023માં તમે જોશો કે જે પ્લેનેટ આખું બોટોનિકલ ગાર્ડન બનાવેલું છે એમાં ઓબ્ઝર્વેટરી છે, પ્લેનેટોરિયમ છે, પછી બટરફ્લાય પાર્ક છે, બધું જ છે. અને બીજો ત્યાંથી એક નાના બીજો એક લગભગ 25 કિલોમીટર દૂર તાડોબા ટાઈગર રિઝર્વ છે,
એ ટાઈગર રિઝર્વ જોઈને તમને નવી લાગે કે આ એ જ વિસ્તાર છે જે નેક્સલાઇટ એરિયામાં હતો અને અત્યારે આટલા સારા ટુરિસ્ટ આખી દુનિયાથી ત્યાં આવે છે જોવા માટે. હું આ બે મહિનામાં ત્યાં 3 વખત જઈ આવ્યો એટલે એટલું સરસ ત્યાં ડેવલપ થઈ ગયું છે અને ટુરિસ્ટો માટે જેને કહેવાય ને કે એકદમ વર્જિન પ્લેસ છે કે કોઈ લગભગ ત્યાં ગયા જ નથી. એટલે જો એવી જગ્યાએ જાઓ તો ફરવાની પણ મજા આવે, ખર્ચો પણ ઓછો થાય અને નેચર જે તમને ફિલ્મો બતાવ્યું એ હું માણીને આવેલો છું. ઘણા બધા પક્ષીઓના અવાજ હું રેકોર્ડ કરીને આવેલો છું એટલે અદ્ભુત છે આ જગ્યા અને એના ઉપર પણ થોડું હાઇલાઇટ કર્યું તો લોકોને ફરવા જવાની ઈચ્છા થાત. તો આ પ્રકારે જે આ ફિલ્મ છે એ ખૂબ ચર્ચામાં રહેવાની છે કારણ કે એક એવો સેન્સિટિવ મુદ્દો છે આની અંદર. અને મૂવીની વાત કરવામાં આવે તો મૂવીની જ્યારે શરૂઆત થાય છે ત્યારે 10-1 મિનિટ પછી ત્યાં એક રાષ્ટ્રગાન એટલે કે જનગણમન ત્યાં થાય છે અને હું ત્યાં પ્રીમિયર શોમાં હતો એટલે મેં લાઈવ જોયું કે જનગણમન એક પિક્ચરનો પાર્ટ હતો, છતાં પણ જે લોકો ઊભા થઈ ગયા, લોકોએ જે સેલ્યુટ આપ્યું છે, જે ભારત માતાની જયના નારા લાગ્યા છે, એક આ રાષ્ટ્રવાદી મૂવી. અને એવામાં પણ મને એવું લાગે છે સ્પેસિફિકલી કે જ્યારે ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે આ પ્રકારની ફિલ્મો જે છે એ ખૂબ વધારે જોર પકડી રહી છે. કદાચ ફિલ્મ એક એવું માધ્યમ છે જે લોકો સુધી કનેક્ટ થઈ શકતું હોય છે અને કદાચ કોઈ વ્યક્તિને પોતાનો મેસેજ જો પહોંચાડવો હોય તો ફિલ્મ એ એક યોગ્ય માધ્યમ એમને લાગતું હોય છે. એટલા માટે એવું હોઈ શકે કે આ જે નેશનલાઇઝ મૂવી જે છે એ હમણાં હાઈપ પકડીને ચાલી રહ્યું છે. તમને શું લાગે છે આ વિષય લઈને? અને જો તમે બસ્તર ન જોઈ હોય તો એક બહુ સરસ મજાની વસ્તુ કે ભાઈ બિસ્તર સે ઉઠો ઓર બસ્તર દેખને જાઓ, આ એક પ્રકારનો ડાયલોગ જે છે એ એક મૂવી ના જ્યારે અમે લોકો ઉભા હતા ત્યારે એક વ્યક્તિ આવું કહ્યું. એટલે બસ્તર જોઈને આવો અને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. એક રાષ્ટ્રવાદી ફિલ્મ છે અને આવા જ પ્રકારની વધુ માહિતી માટે માધ્યમ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.